ભારત દેશની જો વાત કરવામાં આવે તો આપણા ભારત દેશની રક્ષા કરતા હોય તો તે આર્મીના જવાનો છે. જો આર્મીના જવાનો ના હોત તો આપણે જે શાંતિપૂર્વક જે જીવન વિતાવી રહ્યા છે તે ના વિતાવી શકત. ત્યારે ફરીવાર ભારત દેશનું નામ અને સુરતનું નામ રોશન કર્યું છે. એ સુરતમાં વરાછા વિસ્તારમાં વાયુસેનાની તાલીમ અને કઠિન ટ્રેનિંગ લઈને બે વાયુસેનાના જવાનો સુરતમાં ફર્યા છે. વરાછા વિસ્તારમાં જનતાનગર સોસાયટી અને નંદનવન સોસાયટી અને તેમાં રહેતા જવાનો પોતાના ઘરે પરત આવતા તમામ પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જવાનોના માતા પિતાને ધન્યવાદ કરવામાં આવ્યો અને જેનો એકનો એક દીકરો દેશની સેવા માટે કુરબાન કરી દેવામાં આવે છે ત્યારે ગર્વ થાય છે કે આપણે ભારત દેશમાં રહીએ છીએ. આવા વીર સપૂતોને વંદન કરવામાં આવે. સુરતના વરાછા વિસ્તારમાં જનતાનગર સોસાયટી અને નંદનવન સોસાયટીમાં બે જવાનો વાયુસેનાની તાલીમ મેળવીને સુરતમાં પોતાના ઘરે ફર્યા ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કેવું લાગી રહ્યું છે આજે તમારી એરફોર્સની ટ્રેનિંગ પૂરી કરીને? મને આજે બહુ ગર્વ થાય છે કે હું મારા ઘરે એરફોર્સની ટ્રેનિંગ પૂરી કરીને પરત ફર્યો છું અને હું મારા દેશને સમર્પિત થઈ ગયો છું આખો. હવે મારી પૂરી જિંદગી હું દેશના નામે થઈ ગયો છું અને હું મારી નોકરી પૂરી ઈમાનદારીથી કરીશ અને દેશનું નામ ગૌરવ વધારીશ. આગળના નવજવાનોને શું પ્રેરણા આપશો? આગળના નવજવાનોને એવો હું આપવા માંગુ છું કે તેઓ મહેનત કરે અને પોતાની ટ્રેડમાં પોતાને ગમે એ ટ્રેડ હોય, જેમ કે એન્જિનિયર છે, ડૉક્ટર છે, ગમે એ પોતાની રીતે ઊભા થઈ અને દેશનું નામ રોશન કરે અને આપણા દેશને જે પ્રગતિ નરેન્દ્રભાઈ મોદી આપણા શ્રી પીએમસી એને સપોર્ટ કરે અને આપણા દેશનું નામ રોશન કરે. જે આપણે આર્મી ટ્રેનિંગ પૂરી કરીને સુરત ખાતે કરી રહ્યા છે, કેવું લાગે? હા, બહુ આનંદની લાગણી ફીલ થાય છે અને પ્રાઉડ પણ ફીલ થાય છે કે દેશના માટે હું જે પગલું ભર્યું છે, ટ્રેનિંગ લઈને પૂર્ણ પરત વતન લોટ્યા છીએ, બહુ આનંદની લાગણી અનુભવાય છે. તમારા પરિવારની પરિસ્થિતિ સાવ નબળી હતી અને આ તમે અત્યારે હાલ મુકામે પહોંચ્યા છો, કેવું લાગે? હા, મિડલ ક્લાસ ફેમિલીથી આવું છું. બસ બીજું ના કહેતા, મહેનત કરો અને આગળ વધો. તમારા લક્ષ્યને એક એક ધ્યેય લઈને તમે પકડી રાખો. ખુદી કો કર ઇતના બુલંદ કે ખુદા હર બંદે સે પૂછે, તકદીર હર બંદે સે પૂછે કે બતા દે રજા ક્યા હૈ. બસ મહેનત કરતા રહો, આગળ વધતા રહો.